गुड मॉर्निंग स्टूडेंट, धोरण 10 सब्जेक्ट सामाजिक विज्ञान चैप्टर 3 भारत नो संस्कृति वारसो शिल्प अने स्थापत्य। अगाउना बन्ने लेक्चर में प्रथम लेक्चर नी अंदर आपणे जे सिंधु संस्कृति ना नगरो हता एमनी विशेषताओ विशे अभ्यास कर्यो। हड़प्पा, मोहेंजोदड़ो, लोथल, बंदर छे, धोळावीरा छे, आना विशे अभ्यास कर्यो। હવે આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું મૌર્યકાલીન કલાનું, એની વાત કરી, એમાં સારનાથનો સ્તંભ છે, શિલાલેખો છે, બરાબર, ગુફાઓ વિશે આપણે અભ્યાસ કર્યો, ગુપ્તકાલીન કલા જે કલાનો સુવર્ણ યુગ કહેવાય છે એની પણ આપણે વાત કરી, ઠીક છે, અને દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી એના વિશે પણ વાત કરી, અને ગુફા સ્થાપત્યો એના વિશે પણ વાત કરી કે ગુફા એ માનવ નિર્મિત પણ હોઈ શકે અને કુદરતી રીતે પણ એનું નિર્માણ થયું હોય એ પણ બંને પ્રકારની ગુફાઓ હોય, બરાબર। તો આપણે એ જોયું કે ગુજરાત આખા ભારતની અંદર એવા બધા ઘણા ગુફાઓના અવશેષો મળી આવ્યા છે કે જેની અંદર આદિ માનવો એનો વસવાટ તરીકે ઉપયોગ કરતા હશે, બરાબર। એના વિશે આપણે અગાઉ પણ 8મા 3માં એમાં ભણી ગયા છીએ કે આપણા આદિ માનવો એ પોતાનું રક્ષણ કરવા માટે ગુફાનો ઉપયોગ કરતા, એટલે એ વખતે ગુફા કુદરતી એનું સર્જન હતું, પરંતુ એ પછી માનવ સર્જિત પણ ઘણી બધી ગુફાઓ આપણે જોઈ શકીએ છીએ। તો આજે આપણે ગુફાઓ વિશે અભ્યાસ કરીશું, ઠીક છે, અને ખાસ કરીને એમાં ગુજરાતની અંદર ઘણી બધી ગુફાઓ આવેલી છે એ ગુફાઓનો આજે અભ્યાસ કરીશું। તો ગુજરાતની ગુફા માં ખાસ કરીને લગભગ જૂનાગઢની ગુફા, ખંભાલીડા, તળાજા, સાણાની ગુફા, ટાંકાર, જીંજુળીચર અને કચ્છની ખાપરાકોળિયાની ગુફાઓ, આટલી ગુફાઓ આપણે મેઇન કહી શકાય, બરાબર, જે આપણને મળી આવી છે, જેમાં ઘણી માનવ સર્જિત પણ છે અને ઘણી ગુફાઓ એ કુદરતી રીતે પણ એનું સર્જન થયું હોય એવી હાલતમાં મળી છે। તો સૌથી પહેલા અહીં આગળ આપણે જોઈએ કે ગુજરાતની ગુફાઓ આ પરીક્ષા લક્ષી એક પ્રશ્ન છે, બરાબર, કે ગુજરાતની ગુફાઓ વિશે વિસ્તારથી સમજાવો, આવો પ્રશ્ન પરીક્ષાની અંદર લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, તો એક મહત્વનો પ્રશ્ન છે, તો ધ્યાન રાખીશું। ગુજરાતની ગુફાઓમાં સૌથી પહેલા જોઈએ તો જૂનાગઢની ગુફાઓ, તો એની અંદર જૂનાગઢની ગુફામાં 3 ગુફાઓના સમૂહ મળી આવ્યા છે, બરાબર। તો એ 3 ગુફાઓના સમૂહમાં પહેલા જોઈએ બાબા પ્યારાની ગુફાઓ। તો બાબા પ્યારાની ગુફાઓ છે એ આખી 3 હારમાં મળી આવી છે અને એ પરસ્પર એ ત્રણેય એકબીજાને કાટખૂણે છેદે છે એ રીતનો આખો એનો સેલ બનાવવામાં આવ્યો છે। ત્રણેય હારની જે 3 હાર મળી આવી છે એમાં પહેલી હારની અંદર 4 ગુફાઓનો સમૂહ છે, બીજી હાર છે એમાં 7 ગુફાનો સમૂહ છે અને ત્રીજી હારમાં 5 ગુફાનો સમૂહ છે। આમ ટોટલ 3 હારમાં આ ગુફા મળી આવી છે અને જે પરસ્પર એકબીજાને કાટખૂણે છેદે છે। હવે એ ઉપરાંત ટોટલ એટલે કે પહેલી હારમાં 4, બીજામાં 7, ત્રીજામાં 5 એમ કરીને ત્યાં આગળ બાબા પ્યારાની ગુફામાં ટોટલ 16 ગુફા આવેલી છે, એટલે એની નીચે અંડરલાઈન કરો તમારી ટેક્સ્ટબુકમાં કે બાબા પ્યારાની ગુફામાં ટોટલ કેટલી ગુફા આવેલી છે। આવું એક શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછાઈ શકે અથવા ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે। તો 16 ગુફા આવેલી છે, પહેલામાં 4, બીજામાં 7 અને ત્રીજામાં 5। એ પછી જોઈએ ઉપરકોટની ગુફા, તો ઉપરકોટની ગુફા છે એ 2 મજલાની હતી, એ ગુફા છે એ 2 મજલાની છે, એટલે કે મજલા એટલે 2 માળ, અને નીચેથી ઉપર ને ઉપરથી નીચે આવવા જવા માટે એક સોપાન શ્રેણી પણ એની અંદર જોવા મળે છે, એટલે એમ પથ્થરમાંથી જ બનાવેલ સીડી ટાઈપ હોય એવું આપણે કહી શકીએ। તો એ એક આખી શ્રેણી જોવા મળે છે અને બીજી લગભગ આ કઈ સદીમાં થઈ હશે એવું માની શકીએ, તો બીજી જે સદી છે એને ઉત્તરાર્ધમાં એટલે કે બીજી સદી ઉતરતા અને 4થી સદીના પૂર્વાર્ધ સુધી, એટલે ટૂંકમાં કે બીજી સદીના અંતમાં અને 4થી સદીની શરૂઆત સુધીમાં આ ગુફાઓ બની હશે એવું માનવામાં આવે છે। એ પછી જોઈએ ખાપરાકોળિયાની ગુફાઓ, તો એ મજલાવાળી જ હશે એવો અંદાજ છે કારણ કે એ ભૂખંડેર હાલતમાં મળી આવેલી છે,
बराबर ये पूरेपूरी बहु घना वर्षो पहला नहीं हो कदाच कोई कुदरती आफतने कारणे एना अवशेषो नाश पाम्या छे पण एना अवशेष एटले के जे हालतमां मळी आवी छे ए उपरथी एवो अंदाज लगावी शकाय के ए मजरावाळी एटले के माळवाळी हशे अने गुफाने घणुं बधुं नुकसान थयेलुं छे पण खाली एना अवशेष उपरथी एक अंदाज लगावामां आव्यो छे कुल 20 સ્તંભો એની અંદર હશે એવું આપણે એવું માની શકાય અને ત્રીજી સદીમાં આ ગુફાનું નિર્માણ થયું હશે એવું આપણે કહી શકીએ પછી આ થઈ જૂનાગઢની અંદર આવેલી ત્રણ ગુફાઓ કઈ કઈ બાબા પ્યારેની ગુફા ઉપરકોટની ગુફા અને ખાબરા કોળિયાની ગુફા આ ત્રણ વસ્તુ યાદ રાખીએ અને પછી બીજી જે ગુફા જોઈએ તો ખંભાલીડાની ગુફા ખંભાલીડાની ગુફા છે એ રાજકોટથી 70 કિલોમીટર દૂર બોર્ડર પાસે મળી આવેલી છે બરાબર એની નીચે પણ અંડરલાઇન કરો તમે કે ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે તો રાજકોટથી 70 કિલોમીટર દૂર બોર્ડર પાસે આવેલી છે ઈસવીસન 1959ની અંદર આ ગુફા મળી આવેલી એનું નિર્માણ તો કદાચ ત્રીજી ચોથી સદીની આસપાસ થયું હોય એવું આપણે અંદાજ લગાવી શકીએ પરંતુ એ મળી આવેલી ઈસવીસન 1959 અહીંયા ત્રણ ગુફાઓ છે ખંભાલીડાની અંદર મુખ્યત્વે ત્રણ ગુફાઓ આપણે જોઈ શકીએ પહેલી જે છે સ્તૂપયુક્ત છે એટલે કે એની અંદર સ્તૂપ બનાવેલો હશે ચૈત્ય બીજી છે એ ચૈત્ય વૃક્ષ છે અને ત્રીજી છે એ પ્રવેશ માર્ગની ઉભય બાજુએ વૃક્ષને આશ્રય ઉભેલી એક બૌદ્ધિક શકો અને કેટલાક ઉપાસકોની આકૃતિ અંદર હોય એવી એક ત્રણ ગુફા છે હવે આપણને એક પ્રશ્ન થાય કે ચૈત્ય ગૃહ એટલે શું આપણે ઘણી વખત બૌદ્ધ ધર્મની અંદર આ જે શબ્દને વારંવાર ચૈત્ય વિહાર આવો શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ તો એનો અર્થ શું થાય પહેલાં તો એની સમજ લઈએ તો સ્તૂપયુક્ત એટલે કે એક ગુફા ત્રણ ગુફા છે એની અંદર એક ગુફાની અંદર સ્તૂપ એટલે કે જેના કહી શકાય કે બૌદ્ધ ધર્મને અનુસરનાર જે મેઇન લોકો હશે એ લોકોના અસ્થિઓ અવશેષો ત્યાં રાખીને એની પર સ્તૂપ બનાવવામાં આવ્યો છે અને બીજું છે ચૈત્યગૃહ ચૈત્યગૃહ ચૈત્યનો મતલબ થાય કે જે બૌદ્ધના ઉપાસકો છે બૌદ્ધના ઉપાસકો એટલે કે એના અનુયાયીઓ છે એ જ્યાં જે જગ્યાએ બેસીને પ્રાર્થના કરતા હોય એને ચૈત્યગૃહ કહેવાય અને જે આપણે વિહાર સાંભળીએ છીએ વિહાર શબ્દ વિહારનો મતલબ થાય કે એમનું આશ્રય સ્થાન એટલે કે જ્યાં તેઓ રહેતા હોય એ જગ્યાને વિહાર કહેવામાં આવે અને જ્યાં બેસીને પૂજા કરે પ્રાર્થના કરે એને ચૈત્ય કહેવાય એટલે બીજી ગુફા છે એ પ્રાર્થના માટેની હશે એવું આપણે કહી શકીએ અને ત્રીજી ગુફા છે એ પ્રવેશ માર્ગની ઉભય બાજુએ વૃક્ષને આશ્રય ઉભી છે એટલે કે વૃક્ષને અડીને ઉભેલી હશે અને બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની ત્યાં આકૃતિ પણ આપણને મળી છે જોઈ શકીએ છીએ ત્રીજી ગુફાની વાત કરીએ તો ત્રીજી ગુફા છે તળાજાની ગુફા છે જે શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લાના તળાજાના ડુંગર પાસે આવેલી છે બરાબર તો એ ગુફા ક્યાં આવેલી છે એ ખાસ દરેક જગ્યાએ અંડરલાઈન કરતા જશું તળાજાની ગુફાઓ શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લાના તળાજા ડુંગર પાસે આવેલી છે અને એક જ પથ્થરમાંથી આખી પથ્થરોમાંથી 30 ગુફાઓ બનાવવામાં આવેલી છે બરાબર એટલે એની સંખ્યા પણ યાદ રાખજો કે પથ્થરમાંથી કોતરીને બનાવેલી ગુફા છે એટલે કે માનવ સર્જિત ગુફા છે અને 30 ગુફાઓ ત્યાંથી મળી આવી છે અને એમાં એક વિશાળ દરવાજો એ પણ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો આપણે કહી શકીએ એવો દરવાજો પણ અહીંયા આગળ એક મળી આવેલો છે આ ઉપરાંત ત્યાં તળાજાની ગુફામાં એભર મંડળનો મતલબ થાય સભાગૃહ મળી આવ્યો છે બરાબર એટલે કે એક મોટો વિશાળ હોલ કહીએ તો એ રીતનો એક સભાખંડ પણ ત્યાં મળી આવ્યો છે અને ચૈત્યગૃહ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે અને એક ચૈત્યગૃહ એટલે કે પ્રાર્થના માટેની એક જગ્યા જે છે એવો પણ એક આખો અલગથી એ રૂમ અથવા ગુફા મળી આવેલી છે અને સભાખંડો કે જ્યાં આગળ કોઈ બૌદ્ધ ધર્મના વડા હશે એ પોતાના ઉપદેશો આપતા હશે એવું આપણે કહી શકીએ એવો એક સભાખંડ પણ ત્યાં મળી આવેલો છે તળાજાની ગુફા અને આ ચૈત્યગૃહ જે છે એ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે
भारतना इतिहासमां आपणे भणीशुं। साणानी गुफाओ, सोमनाथ जिल्लाना उना तालुकाना वाकिया गाम पासे रूपेणी नदी ऊपर जे साणा डूंगरो आवेला छे त्यांथी आ गुफा मळी आवे छे। फरीथी जोई लईए कि सोमनाथ जिल्लाना उना तालुकामां वाकिया गाम पासे रूपेणी नदी ऊपर जे साणाना डूंगरो आवेला छे त्यांथी आ गुफाओ मळी आवे छे। कई गुफा? साणानी गुफा। અને પાંચમા નંબરમાં આપણે જોઈએ ઢાકાની ગુફા, તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાકા ગામમાં ઢંકગીરી પાસે આ ગુફાઓ મળી આવેલી, અને લગભગ આ ગુફાઓ 4th સદીની આસપાસનું નિર્માણ થયું હોય એવું માનવામાં આવે છે। એનો એકદમ ચોક્કસ સમય એ આપણે ન કહી શકીએ, દરેક કોઈ પણ પ્રાચીન વસ્તુ હોય એનો ચોક્કસ સમય આપણે ન કહી શકીએ, પરંતુ એક અંદાજો હોય છે કે આ અંદાજિત સમયમાં આ સ્થાપત્યનું કે આ ગુફાનું કે આ સ્તંભનું નિર્માણ થયું હશે। એ પછી જોઈએ જિંજુરી જળની ગુફાઓ, તો ઢાકની પશ્ચિમે 7 કિલોમીટર સુધી પછીના પ્રદેશમાં આ જિંજુરી જળની ગુફાઓ આવેલી છે, અને આ ગુફા છે એ લગભગ 1st સદીની આજુબાજુ બની હશે એવું કહી શકાય। પછી એના પછી કચ્છની ખાપરા કોડિયાની ગુફા જોઈએ, તો કચ્છના લખતર તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાંથી આ ગુફાઓ મળી આવેલી છે। કચ્છના લખતર તાલુકાના જૂના પાટગઢ પાસે મળી આવેલી ગુફા છે, જેમાં મુખ્યત્વે 2 ગુફાઓ જ મળી છે, અને એનું ક્યારે આ બંને ગુફા 1967માં મળી આવેલી એવું કહી શકાય। અને આ ગુફા એકા શાસ્ત્રીએ શોધેલી, આ તમને ઓબ્જેક્ટિવમાં પૂછવાની સંભાવના વધારે છે કે કચ્છની ખાપરા કોડિયાની ગુફા એ કોને શોધી અને ક્યારે શોધી આવું પણ પૂછાઈ શકે। તો જ્યારે પેપરને હાર્ડ બનાવવાનો પ્રયત્ન થતો હોય, અમુક ક્વેશ્ચન છે એ હાર્ડ મુકાય હોય, તો આવા ક્વેશ્ચન એ અંદર ટેક્સ્ટબુકમાંથી કાઢી શકાય કે કચ્છની ખાપરા કોડિયાની ગુફા છે એક તો લખતર તાલુકાના જૂના પાટગઢ પાસે આવેલી છે, 2 ગુફાઓ મળી છે 1967માં, અને એની શોધ કોણે કરી છે એકા શાસ્ત્રીએ આ ગુફાઓની શોધ કરેલી, બરાબર, એ ખાસ એક અંડરલાઈન કરજો। પછી છે કડિયા ડુંગરની ગુફા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ મળી આવેલી છે, બરાબર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ગામ પાસે 3 ગુફાઓ મળી આવી છે, અને બૌદ્ધ ધર્મની પ્રાચીનતમ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો આને ગણવામાં આવે છે, બરાબર, કે કડિયા ડુંગરની જે મોટા ભાગની જે ગુફાઓ છે એ લગભગ બૌદ્ધ ધર્મના ઉદ્દેશ જે અનુયાયીઓ છે એમના ઉપયોગ માટે જ વપરાતી હશે એવું આપણે માની શકીએ, બરાબર। એક જ પથ્થરમાંથી એની વિશેષતા એ છે કે ઉત્તમ કલાનો નમૂનો શા માટે એને ગણવામાં આવે છે, એક જ પથ્થરમાંથી 11 ફૂટ ઊંચો શિસ્તંભ છે, ત્યાં એક જ પથ્થરમાંથી બનાવેલો 11 ફૂટ ઊંચો શિસ્તંભ છે કે જેની ટોચ પર સિરે 2 શરીરવાળા મુખવાળી સિંહાકૃતિ છે, એ સ્થાપત્ય કલાનો એક ઉત્તમ શ્રેષ્ઠ નમૂનો એને આપણે ગણાવી શકીએ। તો આ બધી ગુફાઓ જોઈએ આપણે, જૂનાગઢની એની અંદર 3 ગુફાઓ આવી, બાવાપ્યારાની ઉપરકોટની ગુફા અને ખાબરાકોટની ગુફા, ખંભાલેડાની ગુફા જોઈ, તળાજાની, શાળાની ગુફાઓ, ઢાકાની ગુફા, જિંજુરી જમી, પછી કચ્છની ખાબરા કોડિયાની અને કડિયા ડુંગર, બરાબર, એટલે તમને પ્રશ્ન પૂછાય તો આ બધી જ ડિટેલ તમારી અંદર લખવી પડે, 4 માર્ક્સનો લોંગ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાઈ શકે। પછી આ તો થઈ ગુજરાતની વાત કરીએ આપણે, હવે આપણે દક્ષિણ ભારત તરફ નજર કરીએ, તો દક્ષિણ ભારત તરફ એ સમયમાં પહેલાં તો આપણે એ વાત કરી લઈએ કે ગુફાઓ છે એ લગભગ બૌદ્ધ ધર્મ માટે શું કામ વપરાય, બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ એનો ઉપયોગ શા માટે કર્યો, તો જ્યારે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને એ પછી લગભગ જે કંઈ પણ ગુફાઓનું સ્થાપન થયું હશે તો એ બધી જ ગુફાઓ એને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને આપી દીધેલી, અને એટલે ત્યાં આગળ કુદરતી વાતાવરણમાં અને એક શાંત વાતાવરણમાં
કે પોતાની ઉપાસના કરી શકે એ હેતુથી મોટા ભાગની ગુફાઓનો ઉપયોગ આ રીતે કરવામાં આવતો. હવે આપણે જોઈએ રથ મંદિરો. તો જનરલી તમે જો દક્ષિણ ભારતની ક્યારે પ્રવાસ કર્યો હોય તો તમને ખ્યાલ હોય કે ત્યાંની વિશેષતા તેના મંદિરો છે. એના જે મંદિરો તમે બહારથી જુઓ તો એક અદ્ભુત સ્થાપત્ય કલાનો એક નજારો કહી શકાય, એક નમૂનો કહી શકાય કે એ મંદિરો એટલા બધા કલાત્મક જેની વિશેષતા હોય તમે જોઈ શકો. તો એકદમ ઊંચા અને એટલા બધા વિશાળ વિસ્તારમાં એને સ્થાપન કરવામાં આવ્યું હોય તો એક જ ખડકમાંથી કોતરીને બનાવેલા એવા પણ ઘણા સ્થાપત્યો ત્યાં આગળ મંદિરોના રૂપે મળી આવ્યા છે. અને એ ખાસ પલ્લવ યુગ એ સમયમાં દક્ષિણ ભારતની અંદર પલ્લવ જે યુગ હતો એની અંદર બનાવેલા જે સ્થાપત્યો છે, મંદિરો છે, એ વધારે પ્રખ્યાત છે કે એક જ ખડકમાંથી કોતરીને આખા બનાવેલા મંદિરો હોય એવા મંદિરો ત્યાંની વિશેષતા છે અને એ પલ્લવ યુગની અંદર આપણે એને જોઈ શકીએ છીએ. કાચીનું, કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. અને આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિર વિશ્વવિખ્યાત છે. રથ મંદિરો એટલે કે એને એ રીતનો શેપ આપવામાં આવ્યો હોય જાણે કોઈ રથ હોય, એના પૈડા અને બધું જ એમાં આખું આકૃતિ એની ઉપસાવવામાં આવી હોય અને એટલા માટે એને રથ મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. અને આ રથ મંદિરો છે એને એના નામ પાંડવોના નામ પરથી પાડવામાં આવ્યા છે. એમાં જે સૌથી મોટું રથ મંદિર છે એ લગભગ છ જેવા મંદિરો ત્યાં આગળ 6-7 મંદિરો હશે, જેમાં સૌથી મોટું મંદિર છે એને ધર્મરાજ યુધિષ્ઠિરનું નામ આપવામાં આવ્યું છે અને સૌથી નાનું મંદિર છે દ્રૌપદીનું નામ આપવામાં આવ્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિર એ આપણે એ નામથી પરિચિત છીએ, 5 પાંડવો હતા અને એમની એ 5 પાંડવોની પત્ની દ્રૌપદી, બરાબર. ધર્મરાજ યુધિષ્ઠિર એટલા માટે કહેવામાં આવતા કે એ ધર્મના એક બહુ મોટા ઉપાસક હતા અને ક્યારેય એ જૂઠું બોલતા નહીં, એટલે એમને ધર્મરાજ તરીકે અહીંયા આગળ બતાવવામાં આપણને દર્શાવવામાં આવ્યું છે એમનું નામ ધર્મરાજ યુધિષ્ઠિર. અને દ્રૌપદીનું મંદિર છે એ સૌથી નાનું મંદિર છે જે એક જ ખડકમાંથી કોતરીને બનાવેલું હોય એવું આપણે કહી શકીએ. બીજા દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યની વાત કરીએ તો તમને અહીં આગળ રથ મંદિરનું ચિત્ર તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે. રથ મંદિર દેખાય છે ને કે અહીંયા આગળ રથ મંદિર એક રથ જેવી આકૃતિ ઊભી કરવામાં આવી છે અને તમે એને જોઈ શકો છો કે એક જ ખડકમાંથી એને કોતરીને આખી બનાવેલું એ દેખાય છે તમને અને એના પૈડા પણ તમને દેખાય છે કે જે આગળ છે એ હાથીનું ચિત્ર દેખાય છે અને જાણે હાથી એ રથને ખેંચી રહ્યો હોય એવી મંદિરની આખી આકૃતિ બને છે, બરાબર. એટલે એ દક્ષિણ ભારતના મંદિરો એક બહુ કહેવાય કે એક શ્રેષ્ઠ સ્થાપત્યના ઉદાહરણો છે એવું આપણે કહી શકીએ. મંદિરના સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર, એટલે કે મંદિર છે એ ઊંચી પીઠિકાનો મતલબ કે જે બેઝ ઉપર મંદિર બનાવવામાં આવતા હોય એને આપણે પીઠિકા કહીએ, પીઠિકા તરીકે ઓળખાય, બરાબર. જેમ ગઈકાલે આપણે સ્તૂપોનું જોયું તો સ્તૂપને જે બેઝ ઉપર જે જમીન ઉપર અમુક ઊંચો ઓટલો કે એ રીતે બનાવીને પછી એના ઉપર મંદિરો બનાવવામાં આવે એને પીઠિકા કહેવાય. તો એ ઊંચી પીઠિકા ઉપર બનાવવામાં આવે છે અને સીડીઓવાળા અને શિખરબંધ મંદિરો જોવા મળે છે. જનરલી દક્ષિણ ગુજરાતની અંદર એકાદ માળના મંદિરો હોતા જ નથી, લગભગ 6-7 માળ હોય એટલા ઊંચા મંદિરો ત્યાં આગળ જોઈ શકાય છે. એટલે કે આમ મંજરાવાળા કહી શકાય કે એકબીજા ઉપર માળ હોય એવા મંદિરો જોવા મળે છે અને સીડીઓવાળા મંદિરો હોય છે. કેટલાક સપાટ મંદિર છે ગર્ભગૃહની આજુબાજુ. ગર્ભગૃહ એટલે શું? ગર્ભગૃહ એટલે કે જ્યાં આગળ ભગવાનની મૂર્તિ એને સ્થાપિત કરવામાં આવી હોય એ જગ્યા એને ગર્ભગૃહ કહેવામાં આવે. તો એ ગર્ભગૃહની આજુબાજુ પ્રદક્ષિણા પથ હોય છે. આપણે ગઈકાલે સૂપમાં જોયો પ્રદક્ષિણા પથ એટલે શું કે જે ડાબીથી જમણી બાજુ આખું ગોળ ફરીને જે પ્રદક્ષિણા કરવામાં આવે છે ભગવાનની આજુબાજુ જે મૂર્તિ હોય ગર્ભગૃહની આજુબાજુ જે જગ્યા હોય પ્રદક્ષિણા કરવા માટે એ પ્રદક્ષિણા પથ કહેવાય એની વાત છે અહીંયા. સ્થાપત્યકલાના શ્રેષ્ઠ મંદિરોમાં આપણે સ્થાપત્યકલાના શ્રેષ્ઠ મંદિરોમાં જોઈએ જબલપુરનું ઉમરાનું શિવ મંદિર,
दक्षिण भारत नो बीजा गुरु लालखा नु मंदिर, नालंदा नी भगवान बुद्ध नी ताम्रमूर्ति अने मथुरा ना जैन मंदिर, आ बधा मंदिरों के कला ना श्रेष्ठ नमूना तरीके आपणे एने लई शकीए। आ बधा मंदिरों बनावा पाछळ पल्लव राजा नु योगदान ए बहु मोटू गणाय छे, કે એ સમયમાં જેમ આપણે ગુપ્તકાલીન યુગ છે અને સુવર્ણ યુગ કહેવાય, કલાનો યુગ આપણે આગળ અભ્યાસ કરી રહ્યા, કે ગુપ્તકાલીન યુગને આપણે સુવર્ણ યુગ તરીકે કેમ કલાનો સુવર્ણ યુગ કીધો, કારણ કે એ સમયમાં કલાઓ એક વિશિષ્ટ રૂપ ધારણ કરીને વિકાસ પામેલી। તો એવી જ રીતે આ લગભગ દક્ષિણ ભારતની અંદર આ સ્થાપત્યોને સ્થાપન માટે જે વંશના રાજાઓ વધારે મહત્વ યોગદાન આપ્યું એ છે પલ્લવ રાજાઓ। પલ્લવ વંશના દરેક રાજાઓએ આ સ્થાપત્યોને ઊભા કરવા માટે ખૂબ મોટું યોગદાન આપેલું છે। પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા પણ અમુક જે મંદિરો છે એ પણ જગ વિખ્યાત છે। ચોર વંશની રાજધાની થંજુવરમાં હતી, અહીંયા જે બૃહદેશ્વરનું મંદિર છે એ પણ બહુ મોટા વિસ્તારમાં આવેલું અને બહુ પ્રખ્યાત મંદિર છે। ચોર વંશના એ જે બૃહદેશ્વરનું મંદિર છે એ ચોર વંશના રાજાએ બનાવેલું અને એનું નામ હતું રાજરાજ પ્રથમ, બરાબર? આ પણ તમે અંડરલાઈન કરો એમાં, ચોર વંશની રાજધાની પંજાબમાં હતી અને બૃહદેશ્વરનું મંદિર છે એ રાજરાજ પ્રથમ, પણ એ કયા વંશનો રાજા હતો? ચોર વંશ। બાકી બધા સ્થાપત્યો છે એ પલ્લવ વંશના રાજાઓએ એનું નિર્માણ કરેલું, પણ જે આ બૃહદેશ્વરનું મંદિર છે એ રાજરાજ પ્રથમે બનાવેલું અને એ ચૌદ વંશનો રાજા હતો। એક આ ઓળ છે એટલે એ નામ યાદ રાખીશું આપણે। જે એ મંદિર બૃહદેશ્વરનું મંદિર છે એ લગભગ 200 ફૂટ જેટલું ઊંચું આવેલું છે, એટલે લગભગ 7-8 માળ જેવું થાય, બરાબર? તો એ બૃહદેશ્વરનું મંદિર એની વિશેષતા છે કે 200 ફૂટ ઊંચાઈ પર ઊંચું છે એ મંદિર, અને પ્રાચીન ભારતનું એક અજોડ મંદિર આપણે એને કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુફાઓ વિશે જોયું, રથ મંદિરો જોયા દક્ષિણ ભારતના, અને બીજા મંદિરોનું સ્થાપત્ય જોયું જેમાં પલ્લવ રાજાઓનું યોગદાન વિશે જોયું, અને એ ખરી આ બૃહદેશ્વર મંદિર છે એ રાજરાજ પ્રથમે અને એ રાજા ક્યાંનો હતો? ચૌદ વંશનો રાજા હતો, એના વિશે આપણે અભ્યાસ કર્યો, જે 200 ફૂટ ઊંચું એક મંદિર છે અને એવું કહી શકાય કે ભારતનો એક અજોડ મંદિરનો નમૂનો છે। હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગોપુરમ વિશે અભ્યાસ કરીશું। ગોપુરમ એટલે શું? તો જે દક્ષિણ ભારતના મંદિરો છે એના જે પ્રવેશ દ્વાર છે એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે, એના વિશે ડિટેલ બધી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। અને એ ઉપરાંત એ મંદિરોમાં મંડપ, શિખર, વિમાન આવા બધા અમુક ભાગ રાખવામાં આવે છે, જેમ અહીંયા આપણે ગુજરાતમાં મંદિરોની અંદર પ્રદક્ષિણા પદ હોય અને મંદિર લગભગ એકાદ માળનું હોય, વધારે મોટા હોતા નથી, પણ ત્યાંના જે મંદિરો હોય એને એવા અલગ અલગ ભાગોની અંદર વહેંચવામાં આવ્યા હોય છે, તો એના વિશે આપણે બધી ડિટેલમાં માહિતી ફરીના લેક્ચરમાં જોઈશું। એ ઉપરાંત જૈન મંદિરો પણ જોઈશું, મધ્યકાલીન સ્થાપત્યો છે એની પણ વાત કરશું, જે મૌર્ય યુગની અંદર અલગ અલગ સ્થાપત્યો આપણે જોયા, સારનાથના સ્તૂપ ને એ બધું જોયું, એવી રીતે મધ્યકાલીન સ્થાપત્યો પણ એની ડિટેલ પણ લઈશું, અને ગુજરાતની સ્થાપત્ય કલા વિશે પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું।